કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે 7.9 ની અંદર દાખલા નંબર 12 ની અંદર જોઈએ. તો દાખલા નંબર 12 ની અંદર આપ્યું છે 0 થી પાઈ બાય 2 cos સ્ક્વેર x dx. હવે આપણને ખ્યાલ છે કે cos સ્ક્વેર x જ્યારે પણ cos સ્ક્વેર x sin સ્ક્વેર x હોય તો આનું સંકલન ક્યારે પણ થાય નહીં. તો આના માટે આપણે એનું એક સૂત્ર મૂકવું પડે. યાદ કરો cos સ્ક્વેર x નું સૂત્ર શું હતું? તો આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે cos સ્ક્વેર x નું સૂત્ર મૂકવા જઈએ તો cos સ્ક્વેર x નું ડાયરેક્ટ સૂત્ર તો 1 - sin સ્ક્વેર x છે, પણ આપણી પાસે cos 2x છે. cos 2x ની અંદર એક સૂત્ર હતું 2 cos સ્ક્વેર x - 1. આ 1 ને આ બાજુ આવવા દો એટલે શું થશે? 2 cos સ્ક્વેર x 1 + cos 2x. ઓકે, હવે આ 2 જો નીચે જતા રહે તો આપણે આવશે cos સ્ક્વેર x બરોબર 1 + cos 2x / 2. તો તમે cos સ્ક્વેર x ની જગ્યાએ આ સૂત્ર લખી શકો. યાદ છે તમને જેટલા સૂત્રો આવડતા હશે એટલું જ સંકલન આવડશે. યાદ રાખો i બરોબર 0 થી પાઈ બાય 2 આપણે જો લખીએ અહીંયા તો આપણે એવું લખી શકીએ કે 1 + cos 2x * dx / 2. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરી અને હવે ફરી આપણે આપીએ અલગ અલગ 1 / 2 ને અલગ કરી દઈએ તો આપણને ખ્યાલ આવશે. ચલો જોઈએ, અહીંયા આપણે લખીએ તો આપણે આવું લખી શકીએ 0 થી પાઈ બાય 2 એક દુત્યાંશ, તો એક દુત્યાંશ આગળ લખો, અહીંયા કંઈ ના વધ્યું તો 1 dx + 1 / 2 0 થી પાઈ બાય 2 1 / 2 જતા રહ્યા, અહીંયા વધશે cos 2x dx. હવે આનું આપણે સંકલન કરીએ તો 1 / 2 એમનેમ 1 નું થઈ જાય x, ઉપર આવશે 0, અહીંયા આવશે પાઈ બાય 2 + 1/2 0 થી પાઈ બાય 2 cos 2x. cos 2x નું શું થાય? તો cos હોય તો sin આવે, sin 2x, પણ અહીંયા 2x હોવાથી છેદમાં શું આવે? 2, કેમ કે x ની આગળ 2 નો સહગુણક. અને 0 થી પાઈ બાય 2 હવે કિંમત મૂકો. જો તમે x ની કિંમત અહીંયા મૂકશો x ની જગ્યાએ પાઈ બાય 2 તો 1 / 2 અહીંયા શું આવશે? પાઈ બાય 2 વચ્ચે માઇનસની નિશાની 0 + 1/2 અહીંયા મૂકીએ પાઈ બાય 2 તો પાઈ બાય 2 મૂકશો તો આવું આવશે સાઇન, અહીંયા 2 તો છે જ, પાઈ બાય 2 તો 2 ઉડી જાય, પાય આવશે. જ્યારે પાય આવે અને અહીંયા 0 મૂકો તો આવું થઈ જશે સાઇન 0 / 2. હવે આ પણ 0 થાય, સાઇન પાઈ 0 થાય, સાઇન 0 0 થાય, તો આખું પદ 0 થઈ જશે. અહીંયા વધશે હું આ બેને અંદર જવા દો, પાઈ ઉપર છે, પાઈના છેદમાં 4. ઓકે, તો આપણો શું થઈ ગયો આન્સર? ઓકે, તો આ રીતે આપણે ગણી શકીએ. હવે બીજો દાખલો જોઈએ. અહીંયા આપણને x આપ્યો છે, નીચે x નો સ્ક્વેર + 1 આપ્યો છે. તો યાદ કરો કે જ્યારે તમને નીચે કોઈ સ્ક્વેરવાળું કે એ રીતનું સૂત્ર આવતું હોય, અહીંયા જો x ના આપ્યો તો 1 / x સ્ક્વેર + 1 અને 10 નું સૂત્ર થાય. પણ અહીંયા જ્યારે x નો સ્ક્વેર + 1 આપ્યો છે અને અહીંયા ખાલી એક જ પદ આપ્યું છે તો આનું વિકલન કરો 2x, તો જો અહીંયા થઈ શકે, પણ 2 નથી તો આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગી શકીએ. આ રીતે આપણે કરીએ કે 1/2 2 વડે ભાગ્યા, ઉપર 2 વડે ગુણો 2x નો સ્ક્વેર + 1 * dx. ઓકે, જો થઈ ગયું, નીચેનું વિકલન ઉપર ગોઠવાય. યાદ કરો સૂત્ર, તમારી પાસે સૂત્ર કેવું હતું? I બરોબર સંકલન ઓફ f'x / f(x), એટલે કે નીચેનું વિકલન જ્યારે ઉપર ગોઠવાતું હોય તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરી શકો? લોગ મોડ f(x) અને + c. ઓકે, આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ, પણ અહીંયા તો મોડ દૂર કરશો તો + જ આવશે, કારણ કે લિમિટ 2 થી 3 છે, + જ લિમિટ છે. તો સૂત્ર મૂકો 1 / 2 log x નો સ્ક્વેર + 1 લિમિટ કઈ હતી આપણી? તો કે 2 થી 3. હવે એકવાર 2 મૂકો અને પછી પહેલા 3 મૂકો, માઇનસ કરીને 2 મૂકો, 1/2 log, અહીંયા 3 મૂકશો તો 3 નો વર્ગ 9, 9 ને 1 10 - 2 મૂકશો તો 2 નો વર્ગ 4 ને 1 5 log 5 બરોબર 1/2 log કોમન કાઢશો એટલે શું આવશે? 10/5 એટલે 2 થશે. તો આપણો જવાબ શું આવશે? 1/2 log 2 બરોબર. તો શું થઈ ગયું?
आंसर। ओके, तो आ रीते आपणे गणी शकीए। खाली आपणे रकमनी अंदर विचारवानुं छे कि आ रकमनी अंदर आपणे शुं करी शकीए। तो अहींया नीचेनुं विकलन ऊपर गोठवाय छे। हवे दाखला नंबर 14 जुओ। दाखला नंबर 14 नी अंदर रकम जुओ शुं कहेवा मांगे छे। नीचे 5x² + 1 છે, જેમ અહીંયા x ના સ્ક્વેર વાળું પદ હતું એવું જ છે, એટલે કે સૂત્ર છે। તો નીચેનું વિકર્ણ ઉપલ ગોઠવાય, પણ તમે જુઓ અહીંયા બે પદ આપ્યા છે, તો અહીંયા 3 છે, અહીંયા 3 ના થાય, કારણ કે 5 × 2 = 10 x જ આનું વિકલન થાય। તો આપણે એવું ના કરી શકીએ। તો જો ઉપર 2 આપ્યા હોય અને નીચે આવો સ્ક્વેર થતો હોય તો અલગ અલગ છેદ આપી શકીએ। તો અલગ અલગ કરો, પહેલાં 2x ની જગ્યાએ આને છેદ આપો અને 3 ની જગ્યાએ આને છેદ આપો। જોઈએ કઈ રીતનું આવે છે। I બરોબર 0 થી 1 ઉપર આવશે 2x, છેદમાં આવશે 5x² + 1 dx, વચ્ચે +3, સંકલન ઓફ 1/5x² + 1 dx। ઓકે, હવે આપણે જોઈ શકીએ કે અહીંયા હજી x² + 1, 5 ને કોમન કાઢ નાખો તો 10 નું સૂત્ર આવે, 10 ઇન્વર્સ x/a + c, બરાબર 1/a tan ઇન્વર્સ x/a। પણ અહીંયા જુઓ તો આનું વિકલન કરો તમે, 5 × 2 = 10x, તો અહીંયા 10 હોવા જોઈએ, 10 નથી, એનો મતલબ કે 5 ઘટે છે। તો 5 વડે ભાગો ને 5 વડે ગુણો એટલે 10 આવી જાય। ઓકે, તો જોઈએ અહીંયા કેટલા આપ્યા છે, 1/5, 5 વડે ભાગ્યા, 5 વડે ગુણ્યા, એટલે કે 10x। ઓકે, અને નીચે જુઓ 5x² + 1 dx, એનો મતલબ કે નીચેનું વિકલન ઉપર ગોઠવાઈ ગયું। થઈ ગયું, જો આનું વિકલન કરો, 5 × 2 = 10x, તો ઉપર 10x છે, 5 વડે ગુણ્યા ને 5 વડે ભાગ્યા, બરાબર। ચલો, એક પહેલું સ્ટેપ થઈ ગયું, હવે આગળ જોઈએ તો બીજા સ્ટેપની અંદર શું આપેલું છે, અહીંયા 3 છે, એક્સના સ્ક્વેરની આગળ સહગુણક ના હોવો જોઈએ, એને બહાર કાઢો, વર્ગમૂળ નથી એટલે 5 ના 5 બહાર નીકળશે, પણ અહીંયા શું આવશે, 1x² + 1/5 dx, બરાબર। હવે અહીંયા વર્ગ છે ને, તો અહીંયા વર્ગ હોવો જોઈએ, તો વર્ગ લાવવા માટે 5 ને વર્ગમૂળમાં લખવા પડે, તો બંને સાઈડ વર્ગ થાય, અને 10 નું સૂત્ર થાય x² + a² 1/5, 0 થી 1, 10x, 5x² + 1 dx, +3/5, અને વર્ગમૂળમાં લખો તો 1/, અહીંયા લિમિટ લખવાની 0 થી 1 જે હોઈએ, બરાબર છે, અહીંયા આવશે x² + 1/√5² × dx, જો આ 10 નું સૂત્ર થઈ ગયું। હવે આપણે આખાનું વિકલન કરતા સંકલન મૂકતા જઈએ તો શું આવશે, 1/5 log 0 થી 1 છે એટલે પ્લસ જ આવશે, 5x² + 1 0 થી 1, બરાબર, આની આપણે લિમિટ મૂકી, આપેલું સૂત્ર પૂરું, +3/5 એમનમ, આપણું સૂત્ર શું આવે 10 નું, 1/a, એટલે 1/a, એ એટલે કેટલા, 1/√5 tan ઇન્વર્સ x/a, એટલે 1/√5। ઓકે, આટલું આવે, પણ આની બહાર આવશે આપણી લિમિટ, કેટલી હતી, 0 થી 1, બસ આની અંદર એક જ હોય કે તમારે એની લિમિટ મૂકવી પડે, અને હવે લિમિટની કિંમત મૂકો એટલે જવાબ આવે, જુઓ 1/5 1 મૂકશો તો અહીંયા શું આવશે, 5 × 1 = 5, 5 × 1 = 6 log 6, 0 મૂકો તો આ 0 થઈ જાય, log 1 -log 1, પણ log 1 0 જ થાય, યાદ રાખો, log e^1 એટલે 0 થાય, તો આપ જ 0 થઈ જશે, અહીં ખાલી log 6 વધશે। પણ આગળ જોઈએ, અહીંયા કેટલા આપ્યા છે, 3, આ √5 ઉપર જતા રહે તો આ 5 ઉડી જાય, અહીંયા √5 થઈ જાય, કેમ કે આ √5 છે, તો હકીકતમાં આવું છે, 5/√5, તો આને ઉડાડ દો તો અહીંયા શું આવશે, √5, તો આ 5 ને અહીંયા સીધા ઉડાડશો તો અહીંયા શું વધશે, વર્ગમૂળમાં 5 વધ્યા। હવે અહીંયા શું આપ્યું છે, 10 ઇન્વર્સ, આ √5 ઉપર જતા રહે, અંશના છેદનો છેદ અંશમાં જાય, એટલે કે √5x, હવે આની કિંમત હજી મૂકવાની રહી, 0 અને 1। ઓકે, તો હવે આગળ જોઈએ, 1/5 log 6 પ્લસ અહીંયા કિંમત મૂકો, પહેલાં 1 મૂકશો તો શું આવશે, 3/5, અને 1 મૂકશો તો √5, તો 10 ઇન્વર્સ √5, અને -0 કરીને મૂકશો તો 10 0 0 જ થાય, એટલે એનું ના આવે, તો આ જેટલો ભાગ આવ્યો એ આપણો શું આવે, જવાબ, કેમ કે માઇનસ કરીને 0 મૂકશો તો આપણ 0 થઈ જાય, એટલે એ ના આવે, ખાલી આટલો પદ જ વધશે, એટલે 3√5 tan ઇન્વર્સ √5। તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણી શકીએ, પણ છેલ્લે જે જવાબ આવે એની અંદર આપણે પાછી લિમિટ મૂકવાની। ઓકે।
चलो जुओ दाखला नंबर 15 0 થી 1 x into e raised to x નો સ્ક્વેર dx અહીંયા આપણને બે પદ આપેલા જ છે પણ ઉપર x નો સ્ક્વેર આપ્યો છે તો હવે આપણે આને આદેશ પણ લઈ શકીએ અથવા તો ધારી શકીએ ચલો જુઓ ધારો કે x નો સ્ક્વેર બરોબર t એટલે આપણે આને આદેશ લીધો જ કહેવાય બરોબર છે જ્યારે પણ આ રીતે આદેશ લઈ લો તો એનું આપણે વિકલન કરવું પડે તો x નો સ્ક્વેર એટલે શું થઈ જાય 2x dx અને બરોબર શું આવશે dt ઓકે 2x dx बरोबर dt હવે આપણી પાસે તો x into dx જ છે તો x into dx बरोबर 1/2 dt આવું થઈ શકે ઓકે હવે ગમે ત્યારે તમે આની અંદર ધારો કે કોઈ પણ આદેશ લો બરોબર ધારો કે અથવા તો શું કહેવાય આદેશ લેતા તમે આદેશ લઈ લો એટલે એનું વિકલન તમારે કરવું પડે બરોબર છે જો ખાલી ધારેલા હોય તો એ t નો t જ રહે અને પછી જ્યારે એનું વિકલન કરો ત્યારે ફરીવાર મૂળ કિંમત મૂકવી પડે અહીંયા આપણે આદેશ લીધો એટલે x નો સ્ક્વેર બરોબર t તો 2x dx બરોબર dt તો x into dx બરોબર 1/2 dt થાય હવે જો આની કિંમત આપણે મૂકીએ બરોબર છે તો સૌ પ્રથમ લિમિટ મૂકવી પડે અહીંયા x ની કિંમત જો આ dx હતું એની જગ્યાએ શું થઈ જશે dt t પ્રત્યય થઈ ગયું તો જો x જ્યારે 0 હતો તમે અહીંયા x 0 મૂકો તો t ની કિંમત શું આવે આની અંદર તો સરખી જ આવશે કારણ કે 0 નો વર્ગ 0 થાય અને જ્યારે x 1 હતો ત્યારે t ની જગ્યાએ 1 મૂકો તો t બરોબર 1 નો 1 જ થાય 1 નો વર્ગ 1 જ થાય પણ જો 2 આપ્યા હોત તો અહીંયા 2 હોત તો અહીંયા 4 થઈ જાત પણ આપણને 0 ની 1 ની લિમિટ છે એટલે વર્ગ કરો તો 0 નો વર્ગ 0 જ થાય અને 1 નો વર્ગ પણ શું થઈ જાય 1 જ થાય તો લિમિટ એની એ જ રહેશે તો હવે આપણે જોઈએ કે I બરોબર કિંમત મૂકીએ x ઇન્ટુ dx x ઇન્ટુ dx બરોબર શું આવશે 1/2 dt ઓકે અને બીજું શું વધ્યું ઈ રેસ્ટુ એક્સ નો સ્ક્વેર તો એક્સ નો સ્ક્વેર તો ટી છે તો ઈ રેસ્ટુ ટી તો ખાલી આપણે ઈ રેસ્ટુ ટી નું સંકલન કરવાનું રહે એકના છેદમાં બે આપણી લિમિટ શું હતી 0 થી 1 બદલાયેલી લિમિટ પણ એ જ છે 0 થી 1 ઈ રેસ્ટુ ટી ઇન્ટુ ડીટી બરાબર છે 0 થી 1 ઈ રેસ્ટુ ટી ઇન્ટુ ડીટી તો આપણે જોઈએ તો એકના છેદમાં બે ઈ રેસ્ટુ ટી 0 થી 1 બરાબર હવે આપણે 1 અને 0 મૂકીએ તો આવું આવશે 1 ના છેદમાં 2 પહેલા 1 મૂકીએ તો શું આવશે e ની 1 ઘાત માઈનસ e ની 0 ઘાત હવે e ની 1 ઘાત એટલે 1 જ રહે e અને e ની 0 ઘાત એટલે 1 થઈ જાય e ની 1 ઘાત એટલે e પોતે અને e ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 જ થાય એટલે 1 દૂત્યાંશ e માઈનસ 1 આવી રીતનો આપણી પાસે જવાબ આવી જાય હવે આગળ જોઈએ જુઓ આવો દાખલો આપણે તમે પહેલાં એક ગણી ચૂક્યા છો કે જ્યારે તમને નીચે અને ઉપર સહગુણકો સરખા થતા હોય તો તમે આનું ડાયરેક્ટ વિકલન ન કરી શકો પહેલાં એના અંશ અને છેદના સહગુણકો સરખા હોવાથી ભાગાકાર કરી અને ઉપર પદની અંદર ફેરફાર કરવો પડે જેમ કે ઉપર તો એક જ પદ છે હવે એક પદને તમે કેમ ભાગી શકો 5x નો સ્ક્વેર છે ને એને આપણે xના સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 વડે ભાગવાના છે તો આના વડે કેવી રીતે ભાગી શકાય તો જે પદ ન હોય એને આપણે 0 0 લઈએ છીએ યાદ હોય તો હવે x નો સ્ક્વેર છે ને અહીંયા 5 લાવવા છે તો 5x નો સ્ક્વેર 5 ચોક 20x અને પ્લસ 5 કરીને 15 ઓકે માઇનસ 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 આવડી જશે માઇનસ 20x અને માઇનસ શું થશે 15 થઈ ગયું આવું હા હવે આને જ્યારે તમે અહીંયા લખો ત્યારે જો આ રીતે લખી શકાય I બરોબર 1 થી 2 અહીંયા શું આવશે તો કે 5 આ બંનેનો ગુણાકાર થાય 5x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 માઇનસ આ શેષ આવે 20x માઇનસ 15 અને છેદની અંદર જે હોય એ જ એક્સ નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 યાદ કરો આવું કેમ આવ્યું તો કોઈ પણ સાદો ભાગાકાર લઈ લો અહીંયા 9 લખો ને અહીંયા 2 લખો 2 ચોક 8 1 હવે આપણે 9 છે આપણી પાસે 9 હતા એટલે કે 5x સ્ક્વેર હતા તો કેવી રીતે આવે તો 2 × 4 અને શેષનો સરવાળો થાય તો અહીંયા આપણે એ જ કર્યું આ બંનેનો ગુણાકાર અને પ્લસ શેષ 4 × 2 8 ને 1 9 તો તમને 5x નો સ્ક્વેર મળે બરાબર છે તો આપણે આ રીતે કરી શકીએ આ સાદો ભાગાકાર જ છે તો એને આપણે ખાલી ડિવાઈડેડ કર્યા હવે તમે આની અંદર જુઓ શું થાય છે અલગ અલગ આપો આની નીચે આને આપશું તો 1 થી 2 આ તો ઉડી જશે તો શું વધશે 5dx આમાંથી માઇનસ કોમન કાઢો માઇનસ કોમન કાઢશો એટલે ઉપર શું વધશે 20x પ્લસ 15 અને છેદમાં શું વધશે x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3
dx बराबर आनु तो आपणे पांचना एमनम ज आवशे x खाली पण आनु आपणे आंशिक अपूर्णांक करवो पड़े कारण के नीचे बे भाग पड़े जो गुणाकार त्रण थवो जोईए ने सरवाळो चार थवो जोईए त्रण एका त्रण तो आटलो भाग छे एनू पहेला आपणे आंशिक अपूर्णांक करीए तो अहींया लखीए 20x प्लस 15 અને છેદમાં x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3 અથવા તો આને સીધા ભાગ પાડીને લખીએ તો શું આવશે x પ્લસ 4 અને 3 એકા 3 એટલે x પ્લસ 3 અને x પ્લસ 1 આ ભાગ પાડ્યા હવે સામે આપણે જોઈએ તો આપણે શું કરતા હતા a એના છેદમાં કોઈ પણ લઈ લો તો પહેલા x પ્લસ 1 લઈએ પ્લસ b અને આના છેદમાં x પ્લસ 3 લઈએ હવે આનો લસા લેવો પડે એટલે આ બંને પદ સામસામે સરખા થઈ જાય એટલે અહીંયા ખાલી અંશ લખાય 20x પ્લસ 15 અંશ એટલે કે ઉપરની સંખ્યા બરોબર આનો લસા લઈ લો તો આ x પ્લસ 3 એની સાથે ગુણાય તો કે x પ્લસ 3 અને પ્લસ b આ x પ્લસ 1 અહીંયા ગુણાય તો કે x પ્લસ 1 ઓકે તો આવું થઈ શકે હવે આપણી પાસે બે ઓપ્શન હતા x બરાબર માઇનસ 1 x બરાબર માઇનસ 3 હવે જો તમે x બરાબર માઇનસ 1 લો તો શું થશે માઇનસ 1 મૂકો અહીંયા તો માઇનસ 20 પ્લસ 15 બરોબર અહીંયા માઇનસ 1 મૂકશો 0 થઈ જશે તો અહીંયા શું આવશે a તો અહીંયા શું આવશે 2 હવે 15માંથી 20 જાય તો માઇનસ 5 વધે અને અહીંયા 2 છે તો a ની કિંમત આવશે માઇનસ 5ના છેદમાં 2 બરોબર એ જ રીતે હવે આપણે b માટે લઈએ તો b બરોબર શું આવશે x બરોબર માઇનસ 3 જો તમે અહીં માઇનસ 3 મૂકો 20 તરી 60 માઇનસ 60 પ્લસ 15 બરોબર અહીંયા તમે 3 મૂકશો તો 0 આવશે અહીંયા માઇનસ 3 મૂકો તો માઇનસ 2b આવે માઇનસ 60માંથી 15 જાય તો માઇનસ 45 આવે અને અહીંયા શું છે માઇનસ 2b તો માઇનસ માઇનસ જતા રહે તો b ની કિંમત કેટલી આવશે 45ના છેદમાં 2 બરાબર આ રીતનું થશે અને અહીંયા શું આવશે a બરાબર માઇનસ 5ના છેદમાં 2 હવે આ a અને b આપણે લખીએ તો શું આવશે i બરાબર હવે જો આપણે અહીંયાથી ચાલુ કરીએ કે 1 થી 2 5x 5 ને આગળ લઈ લો 1 અને 2 1dx પછી આનું લખીએ અલગ અલગ આપીએ આગળ માઇનસ છે એની કિંમત માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ 5/2 સંકલન ઓફ 1 અપન એની કિંમત કેટલી x પ્લસ 1 અને અહીંયા dx બરાબર આની અંદર આપણે માઇનસને જવા દીધા આના બે ભાગ પડ્યા છે એની કિંમત આવી માઇનસ 5/2 અને બીની કિંમત આવી 45ના છેદમાં 2 અહીંયા માઇનસ હતા જ્યારે અંદર માઇનસ જાય તો માઇનસ માઇનસ પ્લસ થાય હવે કેટલા બીની કિંમત કેટલી 45ના છેદમાં 2 પણ આ અંદર માઇનસ જશે એટલે શું આવશે માઇનસ 45ના છેદમાં 2 1 અપન x પ્લસ 3 dx હવે લિમિટ લખી નાખો 1 2 1 2 હવે આપણે જે વિકલન કરતા હતા સંકલન એ કરવાનું કેમ કે એકના છેદમાં x એટલે લોગ આવે એકના છેદમાં x એટલે લોગ આવે અને છેલ્લે આપણે એની કિંમત મૂકી દઈશું તો ચાલો જોઈએ i બરાબર 5 એમનમ બધાને એક સાથે એક દૂત્યાંશની લિમિટ આપો તો એ ચારે આપણે અલગ અલગ લીધું છે તો અહીંયા x શું આવશે 1 અને 2 પ્લસ 5/2 અહીંયા શું આવશે લોગ x પ્લસ 1 1 અને 2 માઇનસ 45ના છેદમાં 2 લોગ x પ્લસ 3 1 અને 2 ઓકે તો આટલી વસ્તુ આપણી પાસે આવી હવે કિંમત મૂકો કિંમત મૂકશો એમ ખબર પડતી જશે જો અહીંયા 2 મૂકશો તો 5 પહેલાં 2 મૂકો ને પછી 1 મૂકો એટલે 2 માઇનસ 1 પહેલાં 2ની લિમિટ માઇનસ નીચે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ પ્લસ 5/2 અહીંયા 2 મૂકો તો 2ને 1 3 તો ઉપરની લિમિટ એટલે લોગ 3 માઇનસ 1 મૂકશો તો 1ને 1 2 એટલે લોગ 2 માઇનસ 45ના છેદમાં 2 અહીંયા 2 મૂકશો તો 2ને 3 5 એટલે લોગ 5 માઇનસ 1 મૂકશો તો લોગ 4 થઈ જાય ઓકે હવે 5માંથી 2 2માંથી 1 જાય તો 5 પ્લસ 5/2 લોગ 3/2 માઇનસ 45ના છેદમાં 2 લોગ અહીંયા 5 છે અહીંયા 4 છે તો 5/4 બરાબર હવે તમે જુઓ તો આ તમારો આન્સર થઈ ગયો આમાંથી હજી જો 5/2 કોમન કાઢવા હોય તો તમે કાઢી શકો નહીંતર આ પણ જવાબ ચાલશે 5 પ્લસ 5ના છેદમાં 2 જો કોમન નીકળતા હોય તો અહીંયા આવશે લોગ 3/2 માઇનસ
આમાંથી પાંચના છેદમાં બે જતા રહી તો નવ લોગ ફાઈવ બાય ફોર, બરાબર? તો આપણે આ રીતે લખી શકીએ. તો આપણો આન્સર થશે